वीडीबी ने अहેવાલ ની અસર કરજણમાં અટવાયેલા લોકોને મંજૂરી મંજૂરી હોવા છતાં લોકોને અટકાવવામાં આવ્યા હતા વતન જતા લોકોને અટકાવાયા હતા અહેવાલ બાદ વતન જતા મજૂરોને મંજૂરી આપી દેવામાં આવી છે તો આમ વીડીબી ના અહેવાલ ની અસર થવા પામી છે આ પહેલા જ્યારે મજૂરો પોતાના વતન તરફ આગળ વધી રહ્યા હતા ત્યારબાદ તેમને રોકવામાં આવ્યા પરંતુ વીડીબી એ તેનો અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ આ કરજણમાં જેટલા પણ અટવાયા હતા તેમને ત્યાંથી આગળ વધવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે મંજૂરી હોવા છતાં લોકોને અટકાવાયા હતા તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જી માનુ વીડીબીના અહેવાલની અસર જે લોકોને અટકાવાયા હતા તેમને હવે પોતાના વતન પરત જવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે શું છે મામલો માનુ અંકુર લગભગ સુરતથી વિશેક લગ્જરી બસો નીકળી હતી અને જે યુપીના લોકો હતા જે શ્રમજીવીઓ એમને સુરત કલેક્ટરની મંજૂરીથી એ નીકળેલા હતા પરંતુ રાત્રે જ કરજણ ટોલનાકા પાસે આ તમામને રોકી દેવામાં આવ્યા હતા તંત્રએ વડોદરાના તંત્રએ કારણ એવું દેખાડ્યું હતું કે રેડ ઝોન છે વડોદરાને એમાં પ્રવેશ ન થઈ શકે એના માટે થઈને રોકવામાં આવ્યા હતા રાત્રે આ લક્ઝરીઓ ત્યાં રોકાઈ ગઈ હતી પરંતુ છેવટે તંત્રનું સંકલન કરવામાં આવ્યું લક્ઝરીમાં નીકળેલા શ્રમજીવો છે એમને રજૂઆત કરી વીટીવીએ પણ આ બાબતે અહેવાલ પ્રસારિત કરેલો અને છેવટે તંત્ર જાગ્યું છે અને તંત્રએ અત્યારે આ તમામ લક્ઝરીઓને ત્યાંથી પસાર થવા મંજૂરી આપી છે તમામ લક્ઝરીઓ અત્યારે વડોદરામાં પ્રવેશી છે અને અહીંથી ઉત્તર પ્રદેશ તરફ આ તમામ લક્ઝરીઓ જવાની છે અત્યારે હાલ તંત્રએ તમામ ટ્રાફિક છે ખોલી દીધો છે અને સુરત કલેક્ટર ભરૂચ કલેક્ટરની મંજૂરીથી નીકળેલા લોકો છે એમને આગળ જવા દેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તંત્ર ક્યાંક જપ્તી વલણ રાખી રહ્યું છે અને એના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે મંજૂરી હોવા છતાં એમને અંદર પ્રવેશ ન આપી અને આખી રાત ત્યાં રોકી રાખવામાં આવ્યા હતા છેવટે વીટીવીના અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યું છે અને આ તમામ વાહનોને ત્યાંથી રવાના કરવામાં આવ્યા છે અંકુર બિલકુલ માનુ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો આ શ્રમિકો પાસે મંજૂરી હતી પોતાના વતન પરત જવા માટેની તે છતાં પણ તેમને કરજણ ટોલ નાકા પાસે રોકી દેવામાં આવ્યા હતા વડોદરાના તંત્રએ એવી મત વ્યક્ત કર્યો હતો કે વડોદરા રેડ ઝોનમાં આવે છે માટે અહીંથી પસાર કોઈને ન થવા દેવાય માટે જ રાત્રે તેમને વડોદરા રોકી રાખવામાં આવ્યા હતા ત્યારબાદ સંકલન સાધવામાં આવ્યું ને ત્યારબાદ આજે એમને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા છે તો વીટીવીએ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો શ્રમિકોની વેદનાને વાચા આપી હતી કારણ કે આ એવા શ્રમિકો હતા જેમની પાસે મંજૂરી હતી પરમિટ હતી તે છતાં પણ તેમને અટકાવી દેવાયા હતા ત્યારબાદ વીટીવીના અહેવાલ પ્રસારિત કર્યો વીટીવીના ધ્યાને આ વાત આવી અને અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર જાગ્યું અને આ મુદ્દે પગલાં ભરવામાં આવ્યા અને હવે આ શ્રમિકોને પોતાના વતન તરફ આગળ વધવા દેવાની મંજૂરી અપાઈ છે